ભગત ભગવાનની ભક્તિ કરે છે, જેની પાસે પુસ્તક છે એટલે આવું ચિત્ર આવે તો એને શું લખાય? ભગત. જો અહીં ખાલી જગ્યા આપી છે, ટપકા પડેલું છે, એ ટપકાને આપણે પેલા કાંટા કરીશું. ભગત એટલે ભગત આ હિન્દીમાં લખેલું છે અને તમારે ગુજરાતી શીખવાનું છે. ભગત આ હિન્દીનો ભ છે, બરાબર? તો એ ભને કાંટો કરી નાખો. ચાલો પછી જુઓ એ ખાના, પછી ભને શોધી અને રાઉન્ડ બનાવો તેના ઉપર. તો આજે કેસરી ખાનામાં જે ભ છે ને એને ગોતવાના છે અને રાઉન્ડ કરવાના છે અને બીજા શબ્દો પણ આપણે બોલતા જશે. હિન્દી નો આવું છો, બરાબર? ચાલો એમાં રાઉન્ડ કરો. સ પાછો પ રાઉન્ડ કરો. ધ ભ રાઉન્ડ. ત ગ ક અને ભ. ચાલો રાઉન્ડ અને જ. હવે એના પછી જુઓ, વાંચો. શાંતિથી અને સરસ. પછી જો ટપકા જોવો તો ચાલો આપણે ટપકા જોઈ દઈએ. ભને આપણે બોલતા જઈએ, ટપકાને જોડી દઈએ. સરસ મજાનો આપણો ભ ઉપસી આવશે, બરાબર? હવે એના પછી જુઓ, પઢો અને લેખો. એ જે થંબ લાઈન આપી છે એ ભની બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ભને ઘાટો કરો અને બોલો. ભ ભ ભ. પછી એ જે બે જગ્યા લાઈન આપી છે એમાં તમારે નવું લખવાનું છે ભ, જેથી કરીને તમને લખવાનો મહાવરો થઈ જાય. ટપકા જુઓ અને ખાટો કરી નાખો. તમારે આ સમય ઓળખવાનું છે ભગત નો ભ, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે 48 નંબર નું કેસ જોશું, બરાબર? પેન્સિલ ઇરેઝર તૈયાર રાખી અને ચેક ચાક કર્યા વગર સરસ રીતે રંગ પૂરજો અને અક્ષર સુંદર કરજો. થેન્ક યુ.